નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો વિડીયો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો, જે લોકરક્ષક દળની જે આપણે ભરતી આવે ને છે એના માટે અગત્યનું મોડેલ પેપર છે. તો જોઈએ પ્રશ્ન પહેલો કે અમદાવાદ શહેરનું પ્રાચીન નામ શું છે? તેમનું નામ છે કર્ણાવતી. પ્રશ્ન બીજો, ગુજરાતના કયા શહેરમાં અકીકનો ઉદ્યોગ છે? તો છે ખંભાત. પ્રશ્ન ત્રીજો, ગુજરાતના કયા રાજ્યપાલ શ્રી ગાંધીવાદી હતા? તો છે શ્રી મનારાયણ. પ્રશ્ન ચોથો, કનિષ્ક પહેલાંએ કાશ્મીરમાં બોલાવેલી બોધ પરિષદના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા વસુમિત્ર. પ્રશ્ન પાંચ, બાબર અને રાણા સાંગા વચ્ચે લડાયેલું યુદ્ધ કયા નામે ઓળખાય છે? તે ઓળખાય છે ખાનવાનું યુદ્ધ. પ્રશ્ન છઠ્ઠો, અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની જે પદ્ધતિસર છે ટંકશાળા છે એ કોણે શરૂ કરાવી હતી? તે શરૂ કરાવનાર છે અકબર. પ્રશ્ન સાત, કઈ માનવ પ્રજાતિના વાળ ઊન જેવા હોય છે? તે પ્રજાતિ છે નિગ્રોઇડ પ્રજાતિ. પ્રશ્ન આઠ, અમેરિકાની સુપ્રસિદ્ધ જાસૂસી સંસ્થાનું નામ શું છે? તો એ છે CIA. પ્રશ્ન નવ, કલ્પકમ શા માટે જાણીતું છે? તો એ જાણીતું છે એમના પરમાણુ શક્તિના પ્રોજેક્ટો, જે અણુશક્તિના પ્રોજેક્ટ છે એના માટે. પ્રશ્ન દસ, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના સમયે તેના સભ્ય રાષ્ટ્રોની સંખ્યા કેટલી હતી? તો એ હતી 51. પ્રશ્ન અગિયાર, જે માણસને તરતા આવડતું નથી તે અશિક્ષિત છે, કોનું છે આ કથન? આવું કોણે કીધું છે? તો એ કથન છે સોક્રેટિસનું. પ્રશ્ન બાર, વસ્તીની દ્રષ્ટિએ જગતનો સૌથી નાનો દેશ કયો છે? તો એ છે વેટિકન સિટી. પ્રશ્ન તેર, મૃત સરોવર કયા બે દેશો વચ્ચે આવેલો છે? તે આવેલ છે જોર્ડન અને ઇઝરાયલ વચ્ચે. પ્રશ્ન ચૌદ, તાલિબાનોની પ્રવૃત્તિને સૌથી વધારે ટેકો આપનાર દેશ કયો છે? તે દેશ છે પાકિસ્તાન. પ્રશ્ન પંદર, ઇજિપ્તનું પ્રાચીન નામ શું છે? પ્રાચીન નામ છે એનું મિસર, જેને આપણે મિશ્ર તરીકે પણ ઓળખીએ છીએ. પ્રશ્ન સોળ, ઇજિપ્તની મુખ્ય ભાષા કઈ છે? એની ભાષા છે અરેબિક. પ્રશ્ન સત્તર, સારો પતિ બહેરો હોવો જોઈએ અને સારી પત્ની અંધ હોવી જોઈએ, આ કહેવત કયા દેશની છે? તો એ છે ચીન દેશની. પ્રશ્ન અઢાર, હડપ્પા અને મોહેંજોદડોની નગર સંસ્કૃતિ ક્યારે અસ્તિત્વ ધરાવતી હતી? તો એ ઈસા પૂર્વ 3000 થી 2500 સુધી. પ્રશ્ન ઓગણીસ, આસવાન બંધ ક્યાં આવેલો છે? તો એ આવેલ છે ઇજિપ્તમાં. પ્રશ્ન વીસ, વિશ્વની લાંબામાં લાંબી નદી કઈ છે? તો એ છે લાંબામાં લાંબી નદી નાઇલ નદી છે. પ્રશ્ન એકવીસ, ગુજરાતમાં પ્રથમ કઈ કોલેજ સ્થપાઈ હતી? તો એ છે ગુજરાત કોલેજ, બરાબર, સૌથી પહેલામાં પહેલી સ્થપાઈ. પ્રશ્ન બાવીસ, ગુજરાતમાં કયા અખબાર પાસે ઓલ ઇન્ડિયા રેડિયો મથક છે? તો એ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પાસે. પ્રશ્ન ત્રેવીસ, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપેલ દેશમાં સૌપ્રથમ એવી પંચામૃત યોજનામાં જ્ઞાન શક્તિ, જળ શક્તિ, રક્ષા શક્તિ, ઉર્જા શક્તિ ઉપરાંત પાંચમી કઈ શક્તિ છે? તો એ છે જનશક્તિ. માણસો દ્વારા જે છે જનશક્તિ. પ્રશ્ન ચોવીસ, મારે અને તારે એ માતા આ બધા માતૃશ્રાદ્ધ કરવા ક્યાં જશો? તમારે કે મારે માતાના માતૃશ્રાદ્ધ કરવું છે તો ક્યાં જશો? તો જવું પડશે સિદ્ધપુર. પ્રશ્ન પચીસ, ગુજરાતમાં આરસપાણ
ક્યાં સ્થળેથી પ્રાપ્ત થાય છે? તો એ છે અંબાજી. પ્રશ્ન 26. ગુજરાતમાં સંસ્કૃત યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલ છે? તો એ આવેલ છે સોમનાથમાં. પ્રશ્ન 27. ગુજરાતમાં ગેસ આધારિત થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલ છે? તો એ આવેલ છે ધુવારણમાં. પ્રશ્ન 28. સાપુતારા ગિરિમથક કયા જિલ્લામાં આવેલ છે? તો એ જિલ્લો છે ડાંગ જિલ્લો. પ્રશ્ન 29. સૌથી ઠંડો ગ્રહ અને સૌથી છેલ્લે શોધાયેલ ગ્રહ કયો છે? તો એ છે પ્લુટો, અને અંધારિય ગ્રહ તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન 30. ત્રણ નવા રાજ્યો ઉમેરાતા હવે ભારતમાં કુલ કેટલા રાજ્યો થયા? તો હવે આપણે થયા 28 રાજ્યો. પ્રશ્ન 31. લાંબા શેના માટે પ્રખ્યાત છે? તો એ છે એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ છે ત્યાં. પ્રશ્ન 32. તુતીકોરિન કયા કિનારા પર આવેલ છે? તો એ આવેલ છે કોરોમંડલમાં. પ્રશ્ન 33. કયું શહેર બંદર અને સુપર થર્મલ પાવર સ્ટેશન ત્યાં બંને આવેલા છે? તો એ છે તુતીકોરિન. પ્રશ્ન 34. ભારતનું કયું રાજ્ય ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાય છે? તો એ છે મધ્યપ્રદેશ, MP. પ્રશ્ન 35. ભારતમાં બપોરના 12 વાગ્યા હોય ત્યારે ઇંગ્લેન્ડમાં કેટલા વાગ્યા હોય? તો ઇંગ્લેન્ડમાં હોય સવારના 6:30. પ્રશ્ન 36. કયા બે દિવસો પૃથ્વી પર દિવસ રાત સરખા હોય છે? તો એ કયા દિવસ ને રાત બે સરખા થઈએ? તો એ છે 21 માર્ચમાં ને 23 સપ્ટેમ્બર, જ્યારે દિવસ રાત સરખા થઈ જાય છે. પ્રશ્ન 37. ભારતીય સૌપ્રથમ બહુ હેતુ યોજનાનો પ્રારંભ કઈ નદી ઉપર કરવામાં આવેલ? તો એ છે સતલુજ નદી. પ્રશ્ન 38. અવકાશમાં સીધી નજરે સર્વાધિક ચમકતો ગ્રહ કયો છે? સૌથી વધુ ચમકતો ગ્રહ? તો એ છે શુક્રનો ગ્રહ. પ્રશ્ન 39. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો એ છે વાઘ, ટાઈગર. પ્રશ્ન 40. ભારતીય રાષ્ટ્રધ્વજમાં અંકિત અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? તો એમાં કુલ 24 આરા હોય છે. પ્રશ્ન 41. ભારતીય લશ્કરમાં એન્ટાર્ટિક મિસાઇલનું નામ શું છે? તો એ મિસાઇલનું નામ છે નાગ. પ્રશ્ન 42. ભારતમાં નેશનલ ડિફેન્સ એકેડમી ક્યાં આવેલ છે? તો એ આવેલ છે ખડક વાસલ્લામાં. પ્રશ્ન 43. સૂર્યમંડળમાં નીચેનામાંથી કયો ગ્રહ સૌથી મોટો છે? તો એ છે ગુરુગ્રહ. પ્રશ્ન 44. ગવર્નરની નિમણૂક કોણ કરે છે? તો એ છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન 45. ભારતના રાષ્ટ્રીય પ્રતિક એટલે કે ત્રણ સિંહની શિલ્પકૃતિની નીચે કયો મુદ્રાલેખ લખવામાં આવેલ છે? તેની નીચે લખેલ છે સત્યમેવ જયતે. પ્રશ્ન 46. રાજ્યસભાની મુદત નીચેનામાંથી કયા વિકલ્પને અનુસરે છે? તો એ મુદત છે દર 2 વર્ષે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે, બી ઓપ્શન આવશે. પ્રશ્ન 47. કેન્દ્રીય બજેટ સાંજના સમયે બદલે દિવસે સૌથી પહેલી વાર કયા નાણામંત્રીએ રજૂ કરેલ છે? તો એ છે યશવંત સિન્હાએ. પ્રશ્ન 48. રાજ્યના ગવર્નર બનવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જરૂરી છે? તો એ છે 35 વર્ષ. પ્રશ્ન 49. એલચીની અવેજીમાં કામ કરનાર રાજદ્વારી અધિકારી કયા નામે ઓળખાય છે? તો એ ઓળખાય છે ચાર્જ ધ એફેર્સ. પ્રશ્ન 50. ભારતના રાષ્ટ્રપતિની બંધારણીય જવાબદારીઓ નીચે પૈકી કોના સાથે સામ્યતા ધરાવે છે? તો એ છે બ્રિટિશ તાજ સાથે. પ્રશ્ન 51. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે? તો એ કરે છે સ્પીકર. પ્રશ્ન 52. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે?
તો એ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 53, રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો લેવડો છે રાજ્યની જે હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયમંત્રી મૂર્તિ, એટલે એનો ન્યાય મેન જે જજ હોય છે, બરાબર, ન્યાયમૂર્તિ. પ્રશ્ન 54, ગણિતશાસ્ત્રના પિતા કોણ ગણાય છે? તો એ ગણાય છે થેલ્સ ઓફ મિલેટ્યુસ. પ્રશ્ન 55, એક શહેરની વસ્તી 300,000 માણસની છે, એમાં 180,000 પુરુષો છે, વસ્તી 50% શિક્ષિત છે, આમાં 70% પુરુષો શિક્ષિત હોય તો કેટલી સ્ત્રીઓ શિક્ષિત હશે? તો એ થશે કુલ 24,000. પ્રશ્ન 56, મારો નાનો ભાઈ 1 વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં 7 ગણી હતી, જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતાં બમણી થાય તો તેની ઉંમર કેટલી થશે? તેની ઉંમર થશે 6 વર્ષ. પ્રશ્ન 57, 48, 24, 12, 6 અને 3 તો શ્રેણીમાં અનુક્રમમાં કયું પદ આવશે? તો એ આવશે 1.5. પ્રશ્ન 58, 3,393માં કરેલા ઉમેરવાથી મળેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાય? એમ પ્રશ્ન પૂછ્યો તો એ 7 વડે. પ્રશ્ન 59, એડ્સના વિષાણુની શોધ કોણે કરેલી? તે કરે છે રોબર્ટ ગેલોએ. પ્રશ્ન 60, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટ મેડિસિન્સ કયા સ્થળે આવેલ છે? તો એ સ્થળનું નામ છે કોલકાતા. પ્રશ્ન 61, કયા રોગ ઉપર નિયંત્રણ લાવી શકાતું નથી? તો એ રોગનું નામ છે એડ્સ. પ્રશ્ન 62, AT&T કંપનીનો સંબંધ કોની સાથે છે? તો એ છે સેલ ફોન સાથે. પ્રશ્ન 63, ટ્રાન્સલિન શું છે? ટ્રાન્સલિન છે માનવ કોષને જોડતું પ્રોટીન. પ્રશ્ન 64, પેસમેકર નામ યંત્ર શા માટે વપરાય છે? તો એ હૃદયના ધબકારા નિયમિત કરવા માટે. પ્રશ્ન 65, નીચેની પૈકી કઈ જોડ અયોગ્ય છે, લાગુ પડતી નથી? તો .in માં વિજ્ઞાપન. પ્રશ્ન 66, ઇષ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે? તેમાં હોય છે વિટામિન બી. પ્રશ્ન 67, ડૉક્ટર વિક્રમ સારાભાઈના ધર્મપત્ની કયા નૃત્ય પ્રકારના ઉત્તમ કલાકાર છે? તો એ છે ભરતનાટ્યમ. પ્રશ્ન 68, કયા ઉપગ્રહને છોડવાથી ભારત અવકાશ ક્લબનું 6ઠું સભ્ય બની ગયું? તો એ હતું આર્યભટ્ટ. પ્રશ્ન 69, પેનિસિલિનનો શોધક કોણ હતો? તો એ હતો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પ્રશ્ન 70, નીચેના પૈકી બળનો આઘાતનો એકમ શું છે? તો બળના આઘાતનો એકમ છે ન્યૂટન ડેઝ સેકન્ડ. પ્રશ્ન 71, રાંધણ ગેસ એટલે કે LPGમાં કયા વાયુઓ ઊંચા દબાણે સિલિન્ડરમાં ભરેલા હોય છે? તો એ છે પ્રોપેન અને બ્યુટેન. પ્રશ્ન 72, શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પત્તિ સ્થાન જણાવો, કે ઉત્પત્તિ સ્થાન કયું છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો એ છે સ્વાદુપિંડ. પ્રશ્ન 73, દ્રૌપદીનો જન્મ શામાંથી થયેલ છે? તો એ થયેલ છે યજ્ઞકુંડમાંથી. પ્રશ્ન 74, સંત જ્ઞાનેશ્વર કયા રાજ્યના સંત થઈ ગયા છે? તો એ છે મહારાષ્ટ્રના. પ્રશ્ન 75, હિન્દી ફિલ્મ સરદારમાં સરદાર પટેલની ભૂમિકા કયા કલાકારે ભજવેલ છે? તો એ છે પરેશ રાવળ. પ્રશ્ન 76, વેદોનો અંગ્રેજીમાં અનુવાદ સૌ પ્રથમવાર કોણે કરેલો છે? તો એ કરેલ છે મેક્સિમ મુલરે. પ્રશ્ન 77, ભારતમાં બનેલી પ્રથમ 3D ફિલ્મનું નામ શું છે? તો એ નામ છે છોટા ચેતન. પ્રશ્ન 78, પારસીઓનું કાશી તરીકે ગુજરાતમાં કયું શહેર જાણીતું છે? તો એ છે ઉદવાડા. પ્રશ્ન 79, ક્યુંકી સાસ ભી કભી બહુ થી સિરિયલમાં તુલસીનું પાત્ર ભજવનાર અભિનેત્રી કોણ છે? તો એ છે સ્મૃતિ ઈરાની. પ્રશ્ન 80,
ભારતના સૌથી પ્રાચીન વિશ્વવિદ્યાલય નાલંદાના અવશેષો કયા રાજ્યમાંથી મળી આવેલ છે? તો એ છે બિહાર. પ્રશ્ન 81, ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? એના જે સેમ ટુ સેમ, તો એ Ctrl+D. પ્રશ્ન 82, એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ પર જવા માટે કઈ કઈ કી છે પ્રેસ કરવી પડે છે એક સ્લાઇડથી બીજા સ્લાઇડમાં જવું હોય? તો પેજ ડાઉન. પ્રશ્ન 83, ગ્રીક રાજા સિલ્યુકસે ચંદ્રગુપ્તના દરબારમાં રાજદૂત તરીકે કોને મોકલ્યો હતો? તે મોકલ્યો હતો મેગલેસ્થનિક્સ. પ્રશ્ન 84, જૈન અનુસૃતિ પ્રમાણે કયા મૌર્ય રાજાએ શ્રવણ બેલ ગોળામાં દેહ ત્યાગ કર્યો હતો? તે હતા ચંદ્રગુપ્ત મૌર્ય. પ્રશ્ન 85, સિંધુ ગીણ સંસ્કૃતિ કેન્દ્ર હડપ્પા કયા વિસ્તારમાં આવેલ છે? તો એ આવેલ છે પંજાબમાં. પ્રશ્ન 86, એક અજાણી વ્યક્તિ ઘરમાં ઘરેણા ચોરી ભાગવાનો પ્રયત્ન કરે, ગેટ ઉપર સિક્યુરિટી રોકે છે, જેને ચપ્પુ મારી અજાણી વ્યક્તિ નાસી જાય. તો ભારતીય દંડ અધિનિયમ 1860ની વ્યાખ્યા મુજબ આ કયું કૃત્ય, જે નીચે પૈકી કૃત્ય કેવું ગણાય છે, શેમાં આવશે? તો એ આવશે લૂંટમાં. પ્રશ્ન 87, ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો એ છે ઢાળ માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિઓ હોવી જરૂરી છે. પ્રશ્ન 88, ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ ચોરીની વ્યાખ્યામાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી? તો એ છે ચોરી સ્થાવર મિલકતની થાય છે. પ્રશ્ન 89, ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ ગેરકાયદે મંડળી માટે ઓછામાં ઓછી નીચેના કેટલી સંખ્યા વ્યક્તિની હોવી જોઈએ, ઓછામાં ઓછી વ્યક્તિ? તો એ છે 5. પ્રશ્ન 90, આરોપી કોઈ વ્યક્તિની જંગમ મિલકત બળ વાપરી લઈ જાય છે તો તેને ભારતીય દંડ અધિનિયમ 1860 હેઠળ નીચે પૈકી કઈ એક ઘટના ગણવામાં આવે છે? તો એ છે લૂંટ. પ્રશ્ન 91, નીચેના પૈકીના એક પ્રકારના ગુનાઓની સજા સેશન કોર્ટના જજ કરી શકે છે? તો એ છે મોતની સજા, 7 વર્ષની કેદની વધારે સજા અને આજીવન કેદની. ઉપર પૈકીના બધા જવાબ આવશે. પ્રશ્ન 92, સેશન કોર્ટના જજે ફરમાવેલ મોતની સજા નીચે પૈકી એકની મંજૂરીથી આધીન છે? તો એ છે હાઈકોર્ટની મંજૂરી જોઈએ એમાં. પ્રશ્ન 93, ચીફ જ્યુસ્ટિસ મેજિસ્ટ્રેટની તથા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની નિમણૂક નીચે પૈકી એક દ્વારા કરવામાં આવે છે? તો એ છે હાઈકોર્ટ દ્વારા. પ્રશ્ન 94, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટને વધુમાં વધુ નીચે પૈકીની એક સજા કરવાનો અધિકાર છે? તો એ છે 3 વર્ષની કાં કેદ કરી શકે, કાં ₹10,000નો દંડ, આ બેમાંથી એક પણ તે કરી શકે છે. પ્રશ્ન 95, ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ નીચે પૈકીના એક સમયગાળા જેટલી સજા કરી શકે છે? તો વધુમાં વધુ 7 વર્ષ સુધીની સમયગાળાની સજા કરી શકે છે. પ્રશ્ન 96, જ્યારે દસ્તાવેજી પુરાવો પ્રાપ્ત હોય અને ત્યારે તેની પૈકીના એક પુરાવો લેવાની જરૂર નથી, ક્યાં પુરાવાની જરૂર નથી? તો એ છે મૌખિક પુરાવાની એમાં જરૂર રહેતી નથી. પ્રશ્ન 97, ભારતીય પુરાવા અધિનિયમ 1872 હેઠળ સાબિતીનો બોજો અંગેની નીચે પૈકીના અનુક્રમે એક પ્રકરણ ક્રમ અને કલમમાં એની જોગવાઈ કરવામાં આવેલ છે? તો એ છે પ્રકરણ નંબર 7, કલમ 101-114માં. પ્રશ્ન 98, ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 101 હેઠળ સાબિતીનો બોજો નીચે પૈકીના એક પક્ષકાર ઉપર રહેલો હોય છે? તો એ છે ઈચ્છા કરનાર તરીકે તેને પ્રતિપાદિત કરેલ હકીકતોથી એને હક પ્રસ્થાપિત થાય છે, અથવા તો કોઈ વસ્તુ ઉપર કાયદેસરનો હક ધરાવનાર હોય, અથવા તો જવાબદારી સંબંધી કોઈ અન્ય ન્યાયાલયનો ફેસલો આવેલો હોય. એ ઉપર પૈકીના બધા છે એના ઉપર પક્ષકાર ઉપર બુજો રહેલો હોય છે. પ્રશ્ન 99, ભારતીય પુરાવા અધિનિયમ
1872 હેઠળ સાબિતીનો બોજો નીચે પૈકીનો એક ઉપર રહેલો હોય છે, તો એ છે પુરાવા ન આપનાર પક્ષ ઉપર અને નિષ્ફળ જનાર વ્યક્તિ ઉપર. એટલે બે ઓપ્શન આવશે, સી ઓપ્શન, એક અને બે બંને ઉપર. પ્રશ્ન 130 વર્ષ દરમિયાન હયાત હોવાનું જેના વિશે જાણવાનું આવ્યું હોય તે વ્યક્તિનું મૃત્યુ થયાનું સાબિત કરવાનો બોજો નીચે પૈકી એક વ્યક્તિ ઉપર હોય છે, તો એ છે પ્રતિજ્ઞાપૂર્વક કહેનાર વ્યક્તિ ઉપર. એટલે માત્ર બીજો ઓપ્શન સાચો છે. તો આ હતા 1-100 પ્રશ્ન આપનારી પરીક્ષા માટે, મહત્વના કહી શકાય એવા. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.